કે જેના અંતર્ગત મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે મહિષાસુરનો વધ કરનારા મા દુર્ગાની પ્રતિમા પણ ઠેર ઠેર લગાવવામાં આવે છે તો મિત્રો આ કયું રાજ્ય અને એનો કયો તહેવાર જો તમે જાણતા હોવ તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા આજે તારીખ થાય છે ચોવીસમી ઓક્ટોબર અને ચોવીસમી ઓક્ટોબર એટલે મહારાજા ભગવતસિંહજીનો જન્મદિવસ અહીં ઇમેજમાં જોઈ શકો છો ભગવતસિંહજી એટલે એવા રાજવી કે જેમણે એટલી બધી ડિગ્રીઓ મેળવી હતી કે આ ડિગ્રીઓ મિત્રો બે પાંચ અક્ષરોમાં નહીં પરંતુ એક સમગ્ર ફકરો લખીએ એટલી ડિગ્રીઓ ભગવતસિંહજીએ પ્રાપ્ત કરેલી અને હરજી લવજી દામાણીનો જન્મદિવસ પણ આજે ઉજવાઈ રહ્યો છે તો આ વ્યક્તિનું ઉપનામ શું છે મિત્રો તમને જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને સાથે સાથે ચોવીસ ઓક્ટોબર એટલે વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આજે સ્થાપના દિવસ છે અને આપણા સમગ્ર વિશ્વમાં શાંતિનો માહોલ પેદા થાય એ માટે દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ તરત જ તે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી એની પણ આજે વાત કરવાના છીએ ખૂબ સરસ મજાનો વિડીયો છે તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ 24 ઓક્ટોબર એટલે મહારાજા ભગવતસિંહજીનો આજે જ જન્મદિવસ છે અને કોઈ પણ રાજવીનો જન્મદિવસ હોય પરંતુ એ જન્મદિવસ નિમિત્તે આપણે તેમને શુભેચ્છા પાઠવીએ કારણ કારણ કે એમણે ગુજરાતી સાહિત્યની એટલી મોટી સેવા કરી છે ભગવત ગો મંડળ નામનો જેમણે ગ્રંથ આપ્યો છે એવા આ મહાન રાજવી અને એમનો આજે જન્મદિવસ છે તો ભગવતસિંહજીનો જન્મ 24 ઓક્ટોબર 1865 ના રોજ ધ્વારાજી મુકામે સૌરાષ્ટ્રમાં થાય છે અને આ રાજવીનું પૂરું નામ શું છે ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા એમનો હુલામણું નામ છે ગોંડલ બાપુ તેઓ ગુજરાતના એક પ્રજાવત્સલ રાજવી હતા અને તેઓ 4 વર્ષની વયે ગોંડલના રાજા બન્યા હતા કેટલી માત્ર 4 વર્ષની વયે તેઓ ગોંડલના રાજા બન્યા હતા અને આ એ સમયગાળો છે એમ કહેવાય છે કે રાત્રે રાત્રે મિત્રો તમે આકાશમાંથી હવાઈ મુસાફરી કરી રહ્યા હો અને તમે નીચે જુઓ તો તમને પ્રકાશમાં ગોંડલ લખેલું દેખાય આ પ્રમાણે સ્ટ્રીટ પણ ગોંડલમાં ગોઠવવામાં આવેલી ખૂબ ભવ્ય ઇતિહાસ છે મિત્રો અમે ઘણી બધી કામગીરીમાં ચૂંટણીમાં જઈએ તો એક વખત બનવા જોગ એવું બન્યું કે ગોંડલ બાજુ ઘણા બધા કર્મચારીઓ ત્યાં ચૂંટણીમાં મુકાય એટલે વોટિંગ આપવા આવે એટલે કોઈ પણ નાગરિક છે એ સહી કરે પંચાણું વર્ષ ને વર્ષના કોઈ દાદીમાં આવી ચડે અને આપણે કહીએ કે લ્યો માજી આ પેડ અને તમારો અંગૂઠો અહીં મૂકો અંગૂઠો સી ને મૂકો લાઈ પેન મને લખતા આવડે છે મિત્રો આ ભગવતસિંહજી નું પ્રદાન છે

શિક્ષણ બાંધકામો બાગ બગીચાઓનું નિર્માણ રેલવે લાઇન અને વાહન વ્યવહાર વગેરે દિશાઓમાં અભૂતપૂર્વ વિકાસ કાર્ય કર્યા હતા અને એમ કહેવાય છે કે ત્યાં ઠેર ઠેર અમુક અમુક અંતરે રસ્તાને કાંઠે થાપલા બનાવવામાં આવેલા થાકલા અને આ થાકલા એટલે શું તો કે એમ કહેવાય છે કે ત્યાંથી વાડીએથી કોઈ સ્ત્રી માથે વજન કોઈ બળતણ લઈને નીકળી હોય અને તેને રસ્તામાં થાક લાગ્યો હોય

અને એ હિસ્ટ્રી ઓફ મેડિકલ સાયન્સ જેવા ગ્રંથો પણ લખ્યા હતા અને એ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોષ કયો ભગવત ગો મંડળની રચના નવ ભાગમાં કરાવી હતી જેના પૃષ્ઠોની સંખ્યા કેટલી છે અધ ધ નવ હજાર આંકડો પણ યાદ રહી જાય નવ ક્લિયર છો ને મિત્રો અને એ પણ પ્રશ્ન પૂછાય કે ભગવત ગો મંડળ કેટલા ભાગમાં વહેંચાયેલ છે નવ ભાગમાં દેશ વિદેશની યુનિવર્સિટીઓ અને બ્રિટિશ સરકારે પણ તેઓની સંશોધન પ્રવૃત્તિઓ અને પ્રજા કલ્યાણની ભાવનાઓને અનેક વાર હતી પ્રજાજનોએ તેઓના અવસાન પહેલા સ્કોટલેન્ડ ખાતે તેઓનું સ્ટેચ્યુ બનાવ્યું હતું ભારતની બહાર આ મહાન રાજવીનું સ્ટેચ્યુ તેમના અવસાન પૂર્વે બનાવવામાં આવેલું હતું અને તે દેશ કયો હતો સ્કોટલેન્ડ અને તેઓ ગોંડલના ભગા બાપુ તરીકે પ્રખ્યાત હતા મિત્રો કારણ કે લોકો લાડથી તેને ભગા બાપુ કહેતા હતા અને આ રાજવીનું અવસાન નવ માર્ચ ઓગણીસોને ના રોજ ગોંડલ મુકામે થયું અઠ્યોતેર વર્ષની વયે તેઓનું દેહાવસાન થાય છે અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો કે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ ભગવત્ ગોમંડલ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ આ કોષના સંપાદનનું કાર્ય કેટલા સમય સુધીમાં પૂર્ણ કરાવ્યું હતું આ ભગવત ગો મંડળ નામનો એક ગ્રંથ નવ ભાગમાં વિભાજિત છે અને તે રચવા માટે છવ્વીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો કેટલો છવ્વીસ વર્ષ જેટલો ત્યાર પછી આગળ વાત કરીએ તો એક એવા જ મહાન સાહિત્યકાર ઇમેજમાં તમે જોઈ શકો છો હરજી લવજી દામાણી નામ શું છે હરજી લવજી દામાણી અને તેમનો પણ આજે જન્મદિવસ છે ચોવીસ ઓક્ટોબર

અને કારણ કે તેઓ એક ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલ સ્વરૂપની કવિતાની શરૂઆત કરી હતી એમનું સાહિત્ય સર્જન ખાસ યાદ રાખીએ કારણ કે કોઈ પણ વ્યક્તિનું જીવન અને એ જીવનની અંદર તેમણે લખેલું સાહિત્ય ખૂબ જ અગત્યનું બની જતું હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ તો ગુજરાતી કવિતાઓ અને ગઝલોની વાત કરીએ તો જય ભારતી ગુલજારે શાયરી શૈદા દીપકના ફૂલ ચિતા અશ્રુ ચાલ્યા જાય છે આ તેમના કવિતા અને ગઝલોની કૃતિઓ એમની નવલકથાઓની વાત કરીએ તો માતેમાં અમીના છેલ્લી રોશની બહાદુર શાહ જફર દુખિયારી ચાંદની રાત અંધારી રાત વાંજણી વાવ સૌંદર્ય પૂજા આગ અને અજવાળા માસુમા અને દોષી ઝા સૂર સમાધિ આ તેમની નવલકથાઓ નાટકોની વાત કરીએ તો અમરજ્યોત વસંત વીણા કુમળી કળી નારી હૃદય કોઈકનું મીંઢળ કોઈકના હાથે આ તેમના નાટકો એમની વાર્તાઓની વાત કરીએ તો જ્યારે પંખીડો કેરીની મોસમ અને બીજી વાતો અમી ઝરણા આ તેમની વાર્તાઓ છે અને તેઓની યાદમાં ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈ યુવા ગુજરાતી ગઝલકાર કવિઓને વાર્ષિક શૈદા પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો અહીં ઈમેજમાં જોઈ શકો છો કે શૈદા પુરસ્કાર પણ આપવામાં આવે છે આ પણ યાદ રાખીએ કોના

આજનો દિવસ ઉજવવામાં આવે છે પોલિયોની નાબૂદી માટે વર્ષ 1988 થી 24 ઓક્ટોબર ને રોટરી ક્લબ દ્વારા વિશ્વ પોલિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો કોના દ્વારા રોટરી ક્લબ દ્વારા અને પોલિયોની રસીની શોધ ક્યારે અને કોણે કરી હતી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે પોલિયો રસીની શોધ વર્ષ 1955 માં જોનાસ સાલકે કરી હતી અને તેમનો જન્મ ઓક્ટોબર મહિનામાં થયો હોવાથી 24 ઓક્ટોબરના દિવસને વિશ્વ પોલિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો તો આ ઇતિહાસની પણ આપણને ખ્યાલ આવી ગયો કે જોનાસ સાલ્કનો જન્મ 24 ઓક્ટોબર એટલે એમના જન્મદિવસને આપણે આ વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવીએ છીએ અને પોલિયો એ વાયરસ એટલે કે વિષાણુથી ફેલાય છે અને તેનાથી મુખ્યત્વે પગમાં લકવાની તકલીફ ઊભી થતી હોય છે પગ નબળા રહે છે પોલિયોમાં અને વર્ષ 2014 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને પોલિયો મુક્ત જાહેર કર્યો હતો આ વાક્ય મિત્રો આપણો ખાસ અગત્યનું ભારત કયા વર્ષે પોલિયો મુક્ત જાહેર થયું હતું તો વર્ષ યાદ રાખીશું 2014 અને ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ

અને ઓરલ પોલિયો વેક્સિન એટલે કે ઓપીવી માં નબળા અને જીવિત પોલિયો વાયરસ હોય છે જે લકવા સંબંધિત પોલિયોનું કારણ બની શકતા હોય છે ભારતે વર્ષ 2018 માં પલ્સ પોલિયાના પ્રોગ્રામ ને લોન્ચ કર્યો હતો તો આ પણ યાદ રાખીએ વર્ષ ખાસ યાદ રાખીએ વર્ષ 2018 માં પલ્સ પોલિયાનો પ્રોગ્રામ લોન્ચ કર્યો ભારત સરકારે અને 28 જાન્યુઆરી એ રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ એટલે કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તારીખ યાદ રાખીએ ફરી એકવાર જાન્યુઆરી રાષ્ટ્રીય રસીકરણ દિવસ દિવસ અને આ નિમિત્તે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઓરલ પોલિયો વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પરીક્ષામાં કેટલાક પૂછાયેલા પ્રશ્નો જુઓ જુઓ મિત્રો કે પોલિયોની રસીના શોધક કોણ છે આપણે હમણાં ઇમેજ સાથે જોયા જે વ્યક્તિ જોનાસ સાલ્ક સાલક અને પોલિયો મુખ્યત્વે પોલી વાયરસ જે એક આર એન એ છે અને તે કેટલા પ્રકારના હોય છે ત્રણ પ્રકારના ભારતને પોલિયો મુક્ત દેશ ખાલી જગ્યાએ જાહેર કર્યો છે કોણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મિત્રો ત્યાર પછી હવે આપણે જેની વાત જોતા હતા એ દિવસ આવી પહોંચે છે ચોવીસ ઓક્ટોબર યુનાઇટેડ નેશન્સ ડે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો દિવસ છે તો ચોવીસ ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ તરીકે ઉજવાય છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો થી આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા આંતરરાષ્ટ્રીય સલામતી સામાજિક પ્રગતિ માનવ અધિકારની દ્રષ્ટિએ આગળ ધપાવવા ધપાવવો અને વિશ્વ શાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે અને યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરું પાડવા માટે લીગ ઓફ નેશન્સ ના સ્થાને 1945 માં બીજા વિશ્વયુદ્ધ બાદ થઈ હતી કોના સ્થાને આવે છે લીગ ઓફ નેશન્સ હતું છતાં પણ મિત્રો બે વિશ્વયુદ્ધ ખેલાયા અને તેનું સ્થાન લે છે હવે યુનાઇટેડ નેશન્સ અને એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટો માટે એક મંચ પૂરું પાડવા માટે ચાહે મિત્રો અત્યારે તમે જોતા હશો કયા બે દેશો વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ છે અન્ય દેશો પણ એકબીજા સાથે જોડાયા છે અને એકબીજા ઉપર હુમલા થઈ રહ્યા છે અને એના વચ્ચે મધ્યસ્થી કરવાનું કામ કોઈ દેશ કરે તો યુનાઇટેડ નેશન્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે એટલા માટે મિત્રો નીચે છ અંગ છે કેટલા છ અંગ છે એમાં એક છે સામાન્ય સભા ખાસ અગત્યની વાત છે કે યુનાઇટેડ નેશન્સના અંગો કેટલા છે છ અને કયા કયા તો કે સામાન્ય સભા સુરક્ષા પરિષદ સિક્યુરિટી કાઉન્સિલ અને એ સિવાય પાંચમા નંબરે સચિવાલય અને છઠ્ઠા નંબરે વાલી સમિતિ અને યુનાઇટેડ નેશન નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે અમેરિકાના ન્યુયોર્કમાં અને યુનાઇટેડ નેશન્સ ના સભ્ય દેશો છે એકસો તાણું યુનાઇટેડ નેશન્સના વર્તમાન મહાસચિવ કોણ છે એન્ટોનિયો ગુટેરેસ યુનાઇટેડ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી 24 ઓક્ટોબર 1945 ના રોજ યુનાઇટેડ નેશન્સની અધિકૃત ભાષાઓ કેટલી છે 6 એમાં અરબી ચીની સ્પેનિશ અંગ્રેજી ફ્રેન્ચ અને રશિયન યુનાઇટેડ નેશન્સનો મોટો શું છે ઇટ્સ યોર વર્લ્ડ અને રાષ્ટ્રીય સંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ નું મુખ્યાલય ક્યાં આવેલું છે પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો જવાબ બનતો હતો ન્યુયોર્ક સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે સામાન્ય સભા દ્વારા કયા વર્ષે રચાયેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ભારત સ્થાપક સભ્ય પૈકીનો એક દેશ છે તો ઓગણીસો ને પિસ્તાલીસ માં યુનાઇટેડ નેશન્સ ની રચના થાય છે અને ત્યાર પછી 24 ઓક્ટોબર ની વાત કરીએ તો આજે ITBP નો સ્થાપના દિવસ છે એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એની સ્થાપના પણ આજના દિવસે જ થઈ હતી તો યાદ રાખીએ 24 ઓક્ટોબર ભારત તિબેટ બોર્ડર પોલીસ દિવસ તરીકે આજનો દિવસ ઉજવાય છે અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ITBPF નો પૂરું નામ શું થાય છે તો ITBPF ઇન્ડો ભારત ચીન યુદ્ધના પગલે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો બાસઠ ના રોજ સીઆરપીએફ એક્ટ હેઠળ આ દળની સ્થાપના કરવામાં આવી હતી અને તેના હાલમાં

કર્મનિષ્ઠતા અને ઈમેજમાં તમે જોઈ શકો છો અહીં લખેલું છે SS દેશવાલ શું SS દેશવાલ તો તે કોણ છે તો વર્તમાનમાં આઈટી બીપીએફ ના ચીફ છે SS દેશવાલ અને કેન્દ્રીય અનામત પોલીસ દળ દિવસ એટલે કે સીઆરપીએફ ડે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે સત્યાવીસ જુલાઈ ના રોજ અને તેનું સૂત્ર શું છે સર્વિસ એન્ડ લોયલ્ટી અને બોર્ડર પોલીસ ફોર્સ દિવસ એટલે કે બીએસએફ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે એક ડિસેમ્બર ના રોજ અને તેનું સૂત્ર છે ડ્યુટી અનટુ ડેથ અને પોલીસ સ્મૃતિ દિવસ તાજેતરમાં જ ઉજવાય ગયો એકવીસ ઓક્ટોબર ના રોજ એની વાત મેં તમને કરી હતી અને ચાલો મિત્રો આજનો વિડીયો પૂર્ણ કરીએ ઘણું બધું તમને જાણવા મળ્યું હશે એની અંદર મિત્રો તમને જો કોઈ પૂર્તતા કરવાની ઈચ્છા થાય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા કારણ કે કમેન્ટમાં લખશો તો અન્ય મિત્રો વાંચશે તો તેમના પણ જ્ઞાનમાં વધારો થશે અને તમે લાંબો સમય સુધી યાદ રાખી શકશો કારણ કે એકવાર જે વ્યક્તિ લખે છે ને એ મિત્રો પાંચ વાર વાંચવા બરાબર છે એટલા માટે કમેન્ટ લખતા રહો આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ